હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ડ્રાયફ્રૂટ શ્રીખંડ. તો ડ્રાયફ્રૂટ શ્રીખંડ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે. ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે આપણે એક બાઉલ દહીં લીધું છે ને એને મેં આવી રીતે કપડામાં લઈ લીધું છે. હવે આપણે કપડામાંથી આવી રીતે પાણી નીતારી લેવાનું. એમાં જેટલું પાણી હોય ને એટલું બધું એમાંથી નીતારી લેવાનું, પાણી નહીં રહેવા દેવાનું. જેવી રીતે ખટાશ નીકળી જાય નહીં ને જેટલું પાણી હોય ને એટલું બધું નીકળી જાય. એટલું પાણી નીકળી ગયું છે આપણું. હવે એને એક કાણાવાળી આવી છાણી આવે ને જારી આવે એ લઈ લેવાની, એની ઉપર આમ રાખી દેવાનું ને એની ઉપર આપણે વજન રાખી દઈશું. આવી રીતે વજન રાખી દેવાનું એટલે પાણી નીતરા રાખશે ને આને 7-8 કલાક માટે રહેવા દઈશું. આપણે બહાર નહીં રાખવાનું, ફ્રીજમાં રાખવાનું, નકર ઉનાળો હોય ને તો દહીં ખાટું થઈ જાય. એટલે આવી રીતે કરી અને એને ફ્રીજમાં આમ મૂકી દેવાનું. દહીં બાંધ્યું ને એને 6-7 કલાક થઈ ગયો. હવે આપણે એને ચેક કરી લઈશું. જો નીચે એટલું પાણી નીકળી ગયું, બધું પાણી નીકળી જાય આમ વધારાનું. દહીં આવું થઈ જવું જોઈએ. જો સહેજે પાણી એમાં છે નહીં, મસ્ત આવું થઈ જવું જોઈએ, એકદમ પાણી વગરનું. આપણે એ આ છાણીમાં લઈ લીધું છે, આમાં છાણીમાં લઈ લીધું છે શ્રીખંડ બનાવવા માટે. હવે એમાં આપણે દરેલી ખાંડ નાખી દઈશું. અત્યારે આપણે 3 ચમચી નાખશું ને આ બેયને મિક્સ કરી લેવાનું. હાથથી આપણે કરી લઈશું, આવી રીતે ચારી લેવાનું. ચારી લીધું છે જો આવી રીતના એકદમ સ્મૂધ મસ્ત તૈયાર થઈ જાય. આપણે આ ઘરની મલાઈ લીધી છે 2 ચમચી, એને એકદમ આમ દૂધનો ભાગ નહીં રહેવા દેવાનો, મલાઈ મલાઈ જ રહેવાની. હવે એને આપણે ફેંટી લઈશું આમ મસ્ત. હવે આને આપણે આમાં નાખી દઈશું મલાઈને. કાજુ, બદામ, પિસ્તા અને 3 એલચી એને આવી રીતે ટુકડા કરી લીધા છે, એ નાખી દઈશું. ને 3-4 ચમચી આપણે કાજુ, બદામ, પિસ્તાનો ભૂકો પણ કરી લીધેલો છે આવી રીતે, એ આપણે નાખશું. હવે આ બધું પાછું મિક્સ કરશું આપણે. શ્રીખંડ મસ્ત આપણો તૈયાર થઈ ગયો. જો બહાર જેવો જ બને આવો લચકા જેવો, જો આમ પાડીએ ને તો માંડ માંડ પડે. નજીક આ ઠંડો નથી કર્યો, ઠંડો થાય ને એટલે આજથી પણ મસ્ત તૈયાર થઈ જશે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પડતોય નથી એટલો બહેનો મસ્ત. ઉપરથી આપણે ડ્રાયફ્રૂટનો પાવડર નાખશું. આ મેં ભૂકો બનાવેલો છે ને તમે આખા પણ નાખી શકો. તૈયાર છે આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ.